विद्यार्थी मित्रों नवयुग विद्यालय यूट्यूब चैनल पर हूँ मनोज राठौड़ आपनो हार्दिक स्वागत करूँ छू। आज धोरण 10 अंग्रेजी विषय अंदर यूनिट 6 એટલે કે आई लव यू टीचर मतलब आ पाठनी अंदर थोड़ा रिविजन कर लीए अपने शिक्षक એટલે કે શિક્ષિકા અને विद्यार्थी प्रत्येनी લાગણીઓનું प्रेजेंटेशन हेलन केलर शब्दों में કરવામાં આવ્યું છે। मतलब हेलन केलर જ્યારે નાની હતી ત્યારે મિસ સુલેવાન નામના એક તેમને કેરેક્ટર મળ્યું છે, મતલબ શિક્ષિકાના રૂપમાં પ્રથમ તબક્કામાં તેમને મતલબ એક હથેળી ઉપર લખવાનું અને બીજી હથેળી બીજા હાથથી તે જે તે ઓબ્જેક્ટ હોય જે પદાર્થ હોય એને સમજાવવાનું, મતલબ આપણે બે એક્ઝામ્પલ બતાવ્યા છે આની અંદર। એક હાથમાં જે એમના શિક્ષિકા મિસ સુલેવાન હોય છે એ હાથમાં ડોલ આપે છે અને એક હાથમાં ડી ઓ એલ એલ એવું લખે છે। બીજા દિવસે બગીચામાં જઈને જે વોટર ટેપ એટલે કે પાણીનો નળ હોય છે નીચે ઠંડો પ્રવાહ એટલે કે પાણી જે ઠંડુ હોય છે એના ફ્લો નીચે શું કરે છે હાથ રાખે છે અને બીજા હાથમાં ડબલ્યુ એ ટી ઈ આર લખે છે। આ એમનો પ્રથમ તબક્કો હતો। બીજો તબક્કો જે હતો એની અંદર ગળાના વાઇબ્રેશન એટલે કે આ થોટ જે છે એના અહીંયા હાથ રાખવાનો અને લિપ્સની મૂવમેન્ટથી થોડું ડિફિકલ્ટ હતું એમના માટે, પણ એ તબક્કામાં પણ એ સક્સેસ થાય છે, સફળ થાય છે અને જ્યારે ખુશ થઈ જાય છે એમના જીવનની અંદર પ્રથમ વર્ડ્સ જ્યારે અટર કરે છે એટલે કે બોલે છે સ્પીક કરે છે ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે। ત્યારબાદ તે બે ઉદાહરણો એ પણ આપણને આપ્યા હતા કે તેમની બહેનને બોલાવે છે બૂમ પાડીને, એમની બહેન પણ આવે છે તો તેમને રિયલાઇઝ થાય છે કે હું બોલી શકું છું। અને બીજા ઉદાહરણની અંદર એક એમનો જે પાલતો કૂતરો હોય છે ઘરની અંદર એને પણ એક કમાન્ડ આપે છે, આદેશ આપે છે અને કૂતરો પણ એમને સાંભળીને આવે છે। ત્યારબાદ તેમના જે ત્રીજો તબક્કો હોય છે એ એમને બ્રેઇલ લિપિ અને ઓર્ડિનરી જે ટાઈપરાઇટર આવે એની અંદર અક્ષર ઉપસેલા હોય રેઝ થયેલા અક્ષર હોય એ તબક્કાથી એમને ભણે છે। ત્યારબાદ એમને મસાચુસેટ્સ કરીને એક સ્થળ છે અમેરિકાનું ત્યાં ભણવા માટે આગળ મોકલે છે। ત્યાં એમને અંધ જે બીજા બાળકો હોય છે એમની સાથે મિત્રતા કરવાની હોતી નથી, એમનાથી દૂર રહેવાનું હોય છે, પરંતુ ધીમે ધીમે એમને આ બધું થયા પછી એવું લાગવા લાગ્યું કે હવે મારી જે એકલતા હતી એ દૂર થઈ રહી છે, હું કંઈક ભણી રહી છું અને મારી જે મારા જીવનનો જે ગોલ છે એના નજીકમાં હું જઈ રહી છું। એમના અભ્યાસમાં પણ ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવતો હતો। ત્યારબાદ તેમની પરીક્ષા આવે છે અને પરીક્ષા હોલની અંદર દરેકે દરેક જે સિસ્ટમ છે એ પ્રમાણે કોઈ શિક્ષક કે શિક્ષિકા તમારી સાથે હોય નહીં, પરંતુ અંધ લોકોને એક શિક્ષક કે શિક્ષિકા આપવામાં આવે જેને આપણે લોહીઓ કહીએ છીએ। તો પરીક્ષાના થોડાક સમય બાકી હતો ત્યારે તેમના ફાધર એક્સપાયર થઈ જાય છે, પરંતુ છતાં પણ તે નર્વસ નથી થતા અને પરીક્ષાની અંદર ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે। પરીક્ષાની અંદર એક શિક્ષક એમના હાથમાં એટલે હથેળીમાં આન્સર મતલબ લખે હથેળીમાં અને એ ક્વેશ્ચન લખે અને બીજા નોટમાં અથવા તો ટાઈપરાઇટરથી યુઝ કરે ટાઈપ કરે છે, રિઝલ્ટ જાહેર થાય છે, ખૂબ જ ખુશ થઈ જાય છે, બધા જ વિષયમાં એ પાસ થાય છે। આપણે આટલા સુધી અભ્યાસ કર્યો હતો, હવે આગળના વિડીયોની મતલબ આ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું। આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડ ક્લિફ કોલેજ ઇન 1900ની અંદર જ્યારે રેડ ક્લિફ કોલેજની અંદર એ એન્ટર થયા એડમિશન લીધું એનો પ્રથમ દિવસ એમને ખૂબ જ યાદ રાખેલો, કેમ આઈ ન્યૂ There were challenges in my way, but I was eager to overcome them. Eager એટલે આતુર હોવું, ઓવરકમ એટલે વિજય પ્રાપ્ત કરો, આપણને ખબર હોય ચેલેન્જીસ મતલબ પડકારો સમસ્યાઓ, તમને ખબર કે તમે જે તમારો જે જીવનનો ગોલ છે એ ગોલને પ્રાપ્ત કરવા માટે તમારે ઘણી બધી અડચણો આવવાની છે, ઘણી બધી સમસ્યાનો સામનો કરવાનો છે। અને ખરેખર આપણે ઘણા બધા એવા આપણા જીવનની અંદર ઉદાહરણો જોઈએ છીએ, કોઈ વ્યક્તિને આઈએસ ઓફિસર બનવું હોય તો આઈએસ બનવું એટલે કે મતલબ સિવિલ સર્વિસની સૌથી અઘરામઘરી મતલબ આપણા ભારતની અંદર સૌથી અઘરામઘરી પરીક્ષા યુપીએસસી જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કહે છે એમાં આઈએસ બનવું એટલે દરેક તબક્કાઓમાંથી તમારે પસાર થવું પડે, શૈક્ષણિક તબક્કાઓમાંથી દરેકે દરેક વિષયનું તમને જે તે વિષય તમે રાખ્યા એનું નોલેજ હોવું જોઈએ, તો એના માટે ઘણી બધી મહેનત પણ માગે સાથે આતુરતા પણ માગે, ક્યારેક પ્રથમ પ્રયત્ને તમે નપાસ થાઓ મતલબ મેરિટમાં ના આવો સફળતા પ્રાપ્ત ના થાય તો ત્યાં તમારે નાસી પાસ કે નર્વસ થવાનું નથી આવતું, ત્યાં તમારે બીજી વાર તમારામાં એવી ઈગરનેસ હોવી જોઈએ, ક્યુરિયોસિટી હોવી જોઈએ, આતુરતા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ કે હું આના પર વિજય પ્રાપ્ત કરીશ, ભલે એક વર્ષે નહીં તો બે વર્ષે નહીં તો 3 વર્ષે। આ પ્રકારની કોઈ પણ વ્યક્તિને વિદ્યાર્થી મિત્રો આ તમારા જીવનમાં પણ ખૂબ જ મોટિવેશનલ પાઠ કહી શકાય કે જીવનની અંદર કોઈ
जो अंध अने एक ब्लाइंड महिला आटलू बधुं करी सकती होय तो आपणे तो जोई शकीए छीए। भगवाने आपणे बे हाथ पग आँखो कान आपेलुं छे तो आपणे पण आपणा परिणामने सारू लावा माटे मेहनत करी शकीए छीए, એવો મેસેજ આ પાઠમાંથી આપણે શીખવાનો છે। તો ટોપિક પર આવીએ। તે જાણતી હતી કે મારા રસ્તામાં ઘણી બધી સમસ્યાઓ છે, પડકારો છે, છતાં પણ હું તે પડકારો ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગતી હતી। મજા આવતી હતી એને, સમસ્યાએ મહેનત કરો વધારે, એને પાર પાડો એમ। ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ દેવર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન। હવે સ્વાભાવિક છે, આપણે શાળામાં ભણીએ છીએ તો શાળામાં વિદ્યાર્થીઓ નજીક બેઠા હોય, સામે શિક્ષક ઉભા હોય, બહુ ડિસ્ટન્સ ના હોય, 2 ફૂટ 5 ફૂટ વધુ બધું 2 મીટર। પરંતુ કોલેજની અંદર તો શું મોટો હોલ હોય, એમાં જે પાછળ વિદ્યાર્થી બેઠા હોય એને તો માઇટ બી પોસિબલ છે કે અવાજ પણ પ્રોપર ના આવતો હોય, પણ માઇકનો યુઝ કરે એટલે અવાજ આવે। પણ મતલબ જે સ્કૂલિંગ લાઈફ તમારી છે એનો વર્ગખંડ અને કોલેજના લાઈફનો જે વર્ગખંડ છે એમાં ઘણો બધો તફાવત હોય છે, બરાબર છે? એ તમે આગળ કોલેજમાં આવશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે। તો ધ પ્રોફેસર લુક ફાર અવે, ખૂબ જ દૂરથી દેખાતા હતા જે પ્રોફેસર હોય તે, એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, જ્યારે એવું લાગતું હોય ફોનમાં વાત કરતા હોય। ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ। ધ્યાન રાખજો, સ્કૂલની અંદર શું હોય, તમે સાહેબને કે તમારા મેડમને કોઈ પણ સવાલ પૂછી શકો, બરાબર, અને શિક્ષક અને શિક્ષિકાઓ તમને શાંતિથી જ ભણાવશે। જ્યારે પ્રોફેસરમાં શું હોય, તમને ગાય ગા મતલબ એમની લેંગ્વેજમાં ભણાયા જ કરે, ભણાયા જ કરે, અને બને એટલું ઝડપથી ભણાવે, બરાબર છે? રેપિડ એટલે ઝડપી, તો ભાષાંતર એવું થયું, લેક્ચર સ્પેલ્ડ ઇન ટુ પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ, જેટલું પણ શક્ય હતું એટલા જે લેક્ચર લેવાતા હતા, જેને વ્યાખ્યાન કહેવાય, મતલબ જે કંઈ ભણાવતા હતા, એ બને એટલું મારા હાથની અંદર હથડીમાં લખી નાખતી હતી। આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ, આઈ વુડ નોટ ડાઉન, મતલબ જેટલું પણ બને એટલું એ બધું શું કરતી, એક નોટમાં લખી નાખતા હતા હેલેન કેલર, વોટ એવર આઈ રિમેમ્બર, જેટલું યાદ રહે એટલું, વેન આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું પાછી ઘરે પહોંચતી હતી, પણ જેટલું પણ મને યાદ રહેતું હતું એટલું હું મારી એક નોટમાં લખી નાખતી હતી, અને પછી ઘરે જઈને હેલેન કેલર એનો અલગથી અભ્યાસ કરતા હતા। હવે અહીંયા રેડક્લિફ કોલેજની જ વાત છે, 1900 ની સાલની। હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય સેલ્ફ માય લાઈફ, હવે એમને લખતા આવડી ગયું હતું, તો અહીંયા એમણે શું કર્યું, પોતાના જીવન વિશે લખવાનું સ્ટાર્ટ કર્યું। આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર। હવે આપણને ખબર છે બ્રેલ લિપિ, જે બ્રેલ લુઇસ નામના વૈજ્ઞાનિકે અંધ લોકો એને વાંચી શકે અને ઉકેલી શકે એના માટે બનાવેલી છે, તો અંધ લોકો ખરેખર જેટલા પણ અંધ છે એ બધા બ્રેલ લિપિના એટલે કે બ્રેલ લુઇસ નામના વૈજ્ઞાનિકના ઋણી કહેવાય, બરાબર? તો એમ કહે છે કે મેં જે સાધારણ ટાઈપરાઇટર આવતું હતું એનાથી અને બ્રેલ લિપિથી બંનેથી મારી વાર્તાઓ લખવાનું મેં શરૂ કર્યું। ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી, હવે કોઈ પણ જ્હોન મેસી નામનો એક વ્યક્તિ છે જેમણે એમની જે વાર્તા લખી હતી, એક પુસ્તક બનાવ્યું હતું વાર્તારૂપી, એને સંપાદન કરવું મતલબ બહાર પાડવું, એની માટે કોઈ જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ, કોઈ વ્યવસ્થિત એમ જેની ઓળખાણો સારી હોય એ રીતે। તો જ્હોન મેસી નામના વ્યક્તિ આ પરીક્ષામાં પૂછાય છે કે હુ એડિટેડ પબ્લિશ ઓફ હેલન કેલર સ્ટોરી, તો અહીંયા જ્હોન મેસી ખાસ યાદ રાખવાનું, ખરા ખોટામાં પણ આવે છે એક માર્ક્સનું ધ્યાન રાખજો। ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન 1903, મતલબ 1903ની અંદર એમનું જે મેગેઝિન હતું એ બહાર પાડવામાં આવ્યું, પબ્લિશ કરવામાં આવ્યું, એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ, અને એના માટે એમને ચૂકવણું આપવામાં આવ્યું, મતલબ જે કંઈ એમનું જે થતું હોય વેતન, એ વેતન આપવામાં આવ્યું। કોઈ પણ વ્યક્તિ પુસ્તક લખે તો એની પોપ્યુલારિટી પ્રમાણે એ વ્યક્તિને વેતન આપવામાં આવે છે, મતલબ પૈસા આપવામાં આવે છે। વી ધ બ્લાઇન્ડ આર ઇન, આ સરસ વાક્ય છે, વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇનડેપ્ટેડ ટુ લુઇસ બ્રેલ એઝ મેન કાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ, હવે ગુટનબર્ગનું નામ આવ્યું છે તો તમને ઉલ્લેખ કરીને કહી દઉં છું, ગુટનબર્ગ એક અમેરિકાનું શહેર છે, આ એક શહેર એવું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર હોય, જેને નોકરી ના મળતી હોય, એ વ્યક્તિને ત્યાં જે તે વ્યક્તિઓ કંપનીઓમાં કે દુકાનોમાં કે કોઈ પણ મોલની અંદર નોકરી રાખે છે। તો વાક્ય એવું છે કે જે રીતે અંધ લોકો લુઇસ બ્રેલના ઋણી છે, એવી જ મતલબ ગુટનબર્ગ જે શહેર છે ત્યાં બેરોજગારો જે છે, એટલે માનવતા માટે માણસો એના ઋણી છે ગુટનબર્ગ શહેરના, કેમ કે જે લોકો બેરોજગાર છે ત્યાં એમને રોજગારી આપવામાં આવશે, એવી જ રીતે જે લોકો અંધ છે, બરાબર, એ શું છે,
બ્રેસ લુઈસ નામનો જે વૈજ્ઞાનિક હતો એના ઋણી છે. ઠીક છે મિત્રો, આપણે આજે આટલું રાખીએ છીએ. અપેક્ષા રાખું છું, ડિફિકલ્ટ વર્ડ તો અહીંયા લખેલા જ છે, બરાબર છે. આ ઉપરાંત તમે પુસ્તકનો પણ ઉપયોગ કરી શકો છો. ખ્યાલ ના આવે તો તમે એક નહીં, બે વાર, ચાર વાર વિડીયો જુઓ. અને હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરી દેશું. અપેક્ષા રાખું આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે. તો જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.